હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ઓનલાઈન અભ્યાસક્રમમાંથી આપણે ઓનલાઈન અભ્યાસક્રમ રહી રહ્યા છીએ. તો ભાઈ, પાઠ આપણે સમજીએ એની પહેલાં આપણે કહી દઈએ કે ભાઈ ધોરણ સાતમાં આજે આપણે સરસ મજાનો પોઈન્ટ ભણવાનો છે. હવે ધોરણ સાત અને ધોરણ સાતમાં આપણે આજે જે માહિતી મેળવવાની છે બહુ રસપ્રદ છે. કે પાઠ સત્તરમાં તમે આપણે આના પહેલાં લેક્ચરમાં સમજી ગયા ટપાલ, ટેલિગ્રામ, પુસ્તકો અને વર્તમાનપત્ર. આજે આપણે સમજવાનું છે સિનેમા અને ટેલિવિઝન અને મોબાઈલ ફોન. ભાઈ, અહીંયા સરસ મજાની આપણે વાત કરવાની છે આજે. અને અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110માં સરસ મજાના રેડિયોથી આપણે શરૂ કર્યું છે. પણ અહીંયા શું છે કે રેડિયો છે એ તમને જોવો અને તમે સાંભળો એમાં ઘણો બધો ડિફરન્સ છે. તો ભાઈ, જોયા જ ખબર પડે ને, કારણ કે પહેલાંના જમાનામાં રેડિયો હાલતા હતા, હવે તો ભાઈ ટીવી એ નથી કોઈ જોતું. સીધું મોબાઈલ ખોલો, હોટસ્ટાર ખોલો અને મન ફાવે એ જોઈ લો. યુટ્યુબ ખોલો, તમારા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન એની પાસે હોય જ છે. અને એક નહીં, અનેક પ્રકારના વિડીયો તમને આપમેળે બતાવે કે ભાઈ આ પ્રોબ્લેમ હોય તો આવું આવું કરજો. સાચું કે ખોટું? તો કે સાચું. એટલા માટે અત્યારે જે લેટેસ્ટ સ્ટાઇલ છે ટીવીની, તો કોઈ ટીવી પણ એટલું બધું ધ્યાનથી જોતું નથી. પણ અહીંયા વાત છે રેડિયોની. તો પહેલાંના જમાનામાં રેડિયો શું કામ કરતો હતો અને કેવી રીતના એના ઉપર પ્રસારણ થતું હતું. તો જો તમને અહીંયા સરસ મજાનો રેડિયો બતાવ્યો છે, એ રેડિયોમાં કંઈક મોટું જબર ગોળ 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 દેખાય છે ને, બાખા બાખાવાળું, એ છે સ્પીકર. કે એમાંથી આકાશવાણી થાય અને તમે એની પાસે બેઠા હોય, વોલ્યુમ ફૂલ રાખ્યો હોય તો કાનનો પડદો થાક દઈને કંઈક અસર થાય તમને. એવું પછી તમને લાંબુ લાંબુ કંઈક દેખાતું હશે જે સરિયા જેવું છે, એ શું કહેવાય? તો કે ભાઈ એન્ટીના કહેવાય. એન્ટીના એટલે નેટવર્ક પકડે એવું કંઈક. પછી નાના મોટા જે બટન હોય પાસે એ ચેનલ બદલાવા માટે, કેમ આપણે રિમોટમાં ચેનલ હોય અને આપણે જોતા હોય તો નથી ગમતી તો તરત ચેનલ બદલીએ છીએ, એવી રીતના ચેનલ બદલવા, વોલ્યુમ ફૂલ કરવા, પછી રેડિયો પાવર સેટ કરવા, આ બધું આપણને જોવા મળે છે. હવે એના કાર્યો ક્યાં ક્યાં છે? તો પહેલું જ છે સંગીત, બીજું છે લોકગીતો, ફિલ્મ ગીતો, પરિસંવાદ. પરિસંવાદ એટલે તમે કોઈની સાથે વાર્તાલાપ કરતા હોય એ અહીંયા સંભળાય છે, કારણ કે ત્યાં તો દૃશ્ય શ્રાવ્ય છે નહીં. અત્યારે તમે ન્યૂઝપેપર જોવો છો, ન્યૂઝપેપરમાં તમે જાણો છો કે એ વાર્તાલાપ કરતા હોય એ દેખાય, પણ આ તો રેડિયો છે, આ તો ફક્ત ને ફક્ત સાંભળવાનું કામ કરાવે છે, એટલા માટે પરિસંવાદ કીધું છે. બીજું છે અહીંયા રમતગમત, નાટક, હવામાન સમાચારો, એટલે કે ક્યારે વરસાદ આવશે ને ક્યારે નહીં આવે, ક્યારે તમારે છત્રી લઈને જાવું ને ક્યારે નહીં જવું હોય, ખોવાયેલ વ્યક્તિની જાહેરાતો છે, ભજન છે, વાર્તાઓ છે, આ બધું અહીંયા તમને જાણવા મળે છે. તમને આટલી ખબર હોવી જોઈએ કે પૂર છે, ચક્રવાત છે, આ બધા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ છે, તો આ રેડિયો દ્વારા, એફએમ દ્વારા ખબર પડે છે. આટલું જાણો કે શું જાણવાનું છે. 1897માં ટેલિવિઝનને શોધ કરવામાં આવી હતી. ક્યાં શોધ કરી હતી જો? તો કે ઇટાલીમાં શોધ કરવામાં આવી હતી. તમને પૂછાય કે ભાઈ રેડિયોની શરૂઆત કોને કરી અથવા તો ક્યાં થઈ? તો ભાઈ ઇટાલી શહેરમાં થઈ. પણ ભારતમાં શરૂઆત ક્યારે થઈ? તો કે મુંબઈમાં થઈ હતી અને કોલકાતા મદ્રાસમાં થઈ હતી. 1993માં મુંબઈ અને કોલકાતા ખાતે શું થયું હતું મિત્રો? તો ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ આધારિત એનું નિર્માણ થયું હતું અને પહેલું જ આકાશવાણી શરૂ થઈ હતી 1957માં. જો અહીંયા તમને સિમ્બોલ્સ આધારિત તમને બતાવ્યું છે કે પહેલાંના જમાનામાં આવા સિમ્બોલ રાખવામાં આવતા હતા. અત્યારે તમે જો સૌથી વધારે પરિચિત હોય તો દૂરદર્શનના નેટવર્ક એટલે કે દૂરદર્શનથી. અત્યારે પણ રેડિયો સારા મજા વપરાય છે. મીન્સ કે તમે હાલ ઇન્સ્ટાગ્રામ વાપરો ને, તો એમાં ઘણી બધી રીલ્સમાં તમને અમુક વ્યક્તિના નામ હોય છે એમાં આરજે કરીને રાખેલું હોય છે. તો આરજે એટલે શું? તો એ રેડિયો ઉપર પ્રસારિત થતી
કેટલી એવી બાબતો છે, કેટલી એમના જે પ્રસારણ કરતા હોય તો એમાં તમને બતાય છે કે એ લોકો શું તમારી સાથે શેર કરી રહ્યા છે. કોઈ ગીત શેર કરતા હોય છે અથવા તો કોઈ પર્સનલ કોઈ એવી વાર્તા હોય છે તો એ શેર કરતા હોય, કોઈની આપવીતી કે પોતાના જીવનમાં શું શું વીતું છે તો એ પણ આ રેડિયો એફએમમાં શેર કરવામાં આવતું હોય છે. હવે છે સિનેમા. સિનેમા ભાઈ તમને હું દરેક જાણીએ છીએ, ભાઈ જાણતા જ હોય ને, કયો ટીચરને કહી જો બધા સાથે મળીને મૂવીઝ જોઈ શકે. હવે એવા મૂવીઝ બહુ ઓછા આવે છે, પણ પહેલાંના મૂવીઝ ગુજરાતી મૂવીઝ પણ એટલા સરસ હતા, કંઈક બોધપાઠ મળતો એમાંથી. જો તમને અત્યારે મૂવીઝ છે તો મૂવીઝમાં તમને ઘણું બધું જોવા મળે છે. હવે વાત કરીએ તો ટેલિવિઝન, ટેલિવિઝનમાં પણ દ્રશ્ય શ્રાવ્ય સાંભળી શકો છો અને જોઈ શકો છો. તો ભાઈ આ માધ્યમ એટલે ટેલિવિઝન. તો એમાં તમે સમાચાર, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જો તમને યાદ હોય તો જો અહીંયા તમને કીધું છે કે જ્યારે આપણે પ્રથમવાર લોકડાઉન થયું હતું તો ત્યારે જ પ્રસારણમાં ડીટીએલ જે ચેનલ હતી તો એ ચેનલમાં શું તમને જોવા મળ્યું હતું, તો અહીંયા ફક્ત ને ફક્ત ધોરણવાળા દરેક ધોરણનું ઓનલાઈન શિક્ષણ ત્યાં થતું હતું. ટાઈમ ટેબલ સહિત મિત્રો સેટ કરેલું હતું કે એ ચેનલ તમે ખોલો અને એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે અનુસરો તો તમારા ભણતરના વિડીયો દૂરદર્શનવાળા સરકારી ચેનલવાળા તમને ફ્રીમાં ભણાવતા હતા, એટલે કે હોમ લર્નિંગ કરાવતા હતા. તાજેતરના સમાચારો, જે ઓડિયો જે આપણે રેડિયોમાં સમજાન એ જ કામ અહીંયા ટીવીમાં થતું, પણ પેલું શું હતું, ફક્ત ને ફક્ત શ્રાવ્ય એટલે સાંભળાય એટલું જ હતું. અને ટીવીમાં શું છે કે તમે જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો. તો એનું પ્રથમ શરૂઆત ભારતમાં કઈ થઈ હતી, તો કે દિલ્હીમાં, અને દિલ્હી આખા ભારતની રાજધાની છે. તો ભાઈ ત્યાં એની શરૂઆત થઈ હતી. જો આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન અહીંયા સર્વપ્રથમ આને ટીવી રેડિયો આધારિત પ્રસારણ કરવામાં આવ્યું હતું. પછી અમદાવાદમાં આવ્યું 1976માં ઈસરો ખાતે, જે સેટેલાઇટને બધું સેટ કરીને બતાવે છે. હવે આ બધી ચેનલોમાં રસોઈની પણ વાતો બતાવતા હોય છે, ઘણી બધી લોકોની શું શું વાર્તો હોય એ પણ અહીંયા બતાવે છે. તો આ થયું બધું ટીવી ચેનલની વાત થઈ કે ટીવી અને ચેનલ આધારે આ બધું જોવા મળે છે. હવે વાત છે મોબાઈલ ફોન, અને આ તો મારે સમજાવવાની વાત જ નથી, કારણ કે તમે અને હું દરેક જાણીએ છીએ કે ટીવી અને રેડિયો કરતાં અત્યારનું જે લેટેસ્ટ માધ્યમ છે એ મોબાઈલ છે, કે મોબાઈલ દ્વારા તમે શું શું કરી શકો છો. પણ મારે એમ કહેવું જોઈએ કે શું શું નથી કરી શકતા, કારણ કે જો તમને અહીંયા સરસ મજાના બધા વિભાગો બતાવી દીધા છે કે તમે મોબાઈલ દ્વારા, મોબાઈલ એક અલાર્મ પણ છે, મોબાઈલ એક પ્લે સ્ટોર પણ છે, એટલે કે એમાંથી તમે ઘણું બધું કરાવી શકો છો. એક મ્યુઝિક સિસ્ટમ છે, ટોર્ચ છે, કેલ્ક્યુલેટર છે, રેડિયો છે, અથવા તો માધ્યમ છે કે એકસાથે તમે અનેક વ્યક્તિઓ સાથે વાત કરી શકો છો. તો ભાઈ આ બધું મોબાઈલ દ્વારા રજૂ થઈ શકે છે, અને દ્રશ્ય અને શ્રાવ્ય બધું છે. એના પછી ઓનલાઈન કામ પણ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો, તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એટલે મોબાઈલમાં જો નેટ છે તો મોબાઈલ કામનો છે. અત્યારે મોબાઈલમાં નેટ નથી તો શું છે, મોબાઈલ કામનો છે નહીં. ચલો આ આપણે આજે સમજી ગયા. આજે મિત્રો આપણે 3-4 પોઈન્ટ જોયા, જેમ કે રેડિયો સમજા, સિનેમા સમજા, ટેલિવિઝન સમજા અને મોબાઈલ. આજે આપણે જે 4 પોઈન્ટ સમજ્યા છે એનું તમારે સરસ મજાનું એનાલિસિસ, એટલે પાઠ્યપુસ્તક આધારે 110 અને 111માં પેજ નંબરનું રીડિંગ કરવાનું છે. હવેના લેક્ચરમાં આપણે કૃત્રિમ ઉપગ્રહો એટલે સેટેલાઇટ કેવી રીતના બધું માધ્યમ શરૂ થાય છે અને કેવી રીતના એનું કામકાજ થાય છે એ આપણે સમજવાનું છે. તો મળીએ ત્યારે નવેસરથી નવી શરૂઆત ને નવું કંઈક શીખીશું. ત્યાં સુધી બાય બાય. તમારું ધ્યાન રાખો, કોરોનામાં બહાર ઓછું જવાનું, ઓછું હરું કરો અને રીડિંગ જાજું કરો.
તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.